સચિન પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ વિનોદ અગ્રવાલ સહિતના આગેવાનોએ જીઆઈડીસીના કાર્યપાલક ઇજનેર અને સિંચાઈ વિભાગના મુખ્ય કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે અગાઉ કાકરાપાર નહેર સિઝનમાં 30 દિવસ માટે રિપેરિંગમાં જતી હતી, પરંતુ આ વખતે 60 દિવસનો સમયગાળો રાખવામાં આવ્યો છે. હવે 70 દિવસનો સમય થવા છતાં કેનાલમાંથી પૂરતું પાણી નહીં છોડાતા જે ઉદ્યોગોની જરૂરિયાત 24 કલાકના પાણી પુરવઠાની છે તેમને માંડ 1 કલાક ઔદ્યોગિક અને પીવાના હેતુ માટે પાણી મળવું જોઈએ. પાણીના સ્ત્રોત માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ થવી જોઈએ. ઉદ્યોગકારોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણી પુરવઠો પૂરતો નહીં પાડવામાં આવે તો ઉદ્યોગકારોને આંદોલન કરવાની ફરજ પડશે. હમે યહાં પાની કી તકલીફ હૈ, હમારે ઇન્ડસ્ટ્રી કો પાણી નહીં મિલ રહા હૈ. 60 દિન સે કેનાલ રિપેરિંગ મેં થા, ઉસકે બાદ મેં અભી 10 દિન હો ગયે પાણી આયે હુએ, તો અભી હમકો 1 ઘંટા પાણી સપ્લાઈ મિલ રહા હૈ. હમારી ઇન્ડસ્ટ્રી બહુત બુરી હાલત મેં હૈ. 50 સે 60 હજાર હમારે લેબર હૈ, ઉનકો ભી પીને કા પાણી ભી નહીં મિલા. ડ્યુરિંગ જો કટલમેન્ટ થા ઉસમે પીને કા પાણી ભી નહીં મિલા, વો ભી હમને હમારે લેવલ પર અરેન્જ કિયા. ઓર આજ ઇન્ડસ્ટ્રી કો પાણી નહીં મિલ રહા હૈ, તો હમારે પાસે કોઈ અલ્ટરનેટ નહીં થા કે આજ યહાં પે મીટિંગ આગે કરે ઓર ઇસકે લિયે કુછ ભી આંદોલન ભી કરના પડેગા, તો હમ કરને કે લિયે તૈયાર હૈ. હાજી આશ્વાસન દિયા હમકો ઉન્હોને બોલા કે હમ યે જો ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કે સાથ મે મીટિંગ કરકે 5 દિન મે કોશિશ કરતે હૈ કે આપકો પાણી મિલ પાયેગા. બ્યુરો રિપોર્ટ સુરત.